અમદાવાદ દેવોરમના સભ્યોએ મ્યુનિસિપલ કમિશનર ઉપર આક્ષેપ લગાવ્યા. બિલ્ડિંગને સીલ કરવા માટે અગાઉ સભ્યોએ કમિશનરને રજૂઆત કરી હતી, જોકે કોર્પોરેશન ત્યારે બિલ્ડિંગને કેમ સીલ ન કરી તે સવાલ ઉઠાવ્યો છે. અમદાવાદમાં કમર્શિયલ કોમ્પ્લેક્સમાં અવારનવાર આગના બનાવને લઈને ફાયર વિભાગ હરકતમાં આવ્યું. અલગ અલગ ત્રણ ટીમ બનાવી અમદાવાદના કમર્શિયલ કોમ્પ્લેક્સમાં ફાયર વિભાગે ચેકિંગ હાથ ધર્યું. ચેકિંગ દરમિયાન અનેક સ્થળો પર ફાયર સિસ્ટમમાં ખામી. સુરતમાં પોલીસ દ્વારા મહિલાને માર મારવાના મુદ્દે પોલીસ કમિશનરે કોન્સ્ટેબલ સુરેન્દ્ર મકવાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા. પોલીસ કોન્સ્ટેબલ લાલગેટ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હતા, જોકે મહિલાને માર મારતો વીડિયો વાયરલ થતા તેમને સસ્પેન્ડ કરાયા. અમદાવાદના છારાનગર વિસ્તારમાં પોલીસ દ્વારા ફરી મેગા પ્રોહિબિશન ડ્રાઈવ રાખવામાં આવી. ડ્રાઈવમાં ઝોન 4ના 250થી વધુ પોલીસકર્મી જોડાયા, જેમાં 20 જેટલા કેસ કરી બુટલેગરોની ધરપકડ કરવામાં આવી, સાથે જ હજારો લીટર દેશી દારૂનો નાશ થયો. સાથે જ ટોરેન્ટ પાવરના કર્મચારીઓને સાથે રાખવામાં આવ્યા હતા અને ગેરકાયદે વીજ જોડાણ પણ ઝડપી પાડવામાં આવ્યા છે. બુટલેગરોએ વીજ જોડાણને ખૂણે ખાચરે સંતાડ્યા હતા. સમગ્ર મામલે પોલીસની કાર્યવાહી. અમદાવાદના નિકોલમાં ગંગોત્રી સર્કલ નજીક યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો. પોલીસે બાતમીના આધારે બે આરોપી ઝડપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા. ઝડપાયેલા આરોપીઓ પૈકી સંગ્રામસિંહ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના આરોપીના બેરેકમાંથી મોબાઈલ મળી આવ્યો. બેરેકની સીડી પાસેથી ફોન અને બેટરી મળી આવ્યા. કાચા કામના આરોપી મંજી ભુરિયા પાસે આ બધું મળી આવતા તેમની સામે ગુનો નોંધાયો. અમરેલીમાં વડિયા એસટી બસ સ્ટેન્ડમાં વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો. બગસરા રાજકોટ રૂટની એસટી બસનો સ્ટોપ ન હોવાથી વિદ્યાર્થીઓએ બસ રોકીને ચક્કાજામ કર્યો, જોકે એસટી નિગમના અધિકારીઓ દ્વારા સમજાવટનો પ્રયાસ કરવામાં. ભરૂચ નજીક ટેમ્પો ચાલકે બે જૈન સાધ્વીઓને અડફેટે લેતા બંને સાધ્વીઓના મોત થયા. અસુરિયા નજીક નેશનલ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો હતો. આ અંગેની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે. બનાસકાંઠાના વાવના સરહદી વિસ્તારમાં પાણીની સમસ્યા શરૂ થઈ. ગંભીરપુરા ગામમાં પીવાનું પાણી ન મળતા લોકો પરેશાન થયા, જેથી ગામની મહિલાઓએ પાણી નહીં તો વોટ નહીંની ચીમકી ઉચ્ચારી. તાપીના સોનગઢના દુમદા ગામે પાણીને લઈને મહિલાઓએ વિરોધ કર્યો. 5 વર્ષથી બોરીસાગર પાણી પુરવઠા યોજના હોવા છતાં 80 ગામો પાણીથી વંચિત છે. પાણી નહીં મળે તો ગ્રામજનો લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી. અમદાવાદ એરપોર્ટથી જયપુર, હૈદરાબાદ અને દુબઈ જતી ફ્લાઇટનું સ્કેડ્યુલ ખોરવાયું. 30 મિનિટથી 3 કલાક સુધી મોડી પડી ફ્લાઇટ્સ. અગમ્ય કારણોસર ફ્લાઇટ્સના સ્કેડ્યુલ ખોરવાતા મુસાફરો પરેશાન. અમદાવાદ એરપોર્ટ ઉપર વધુ એક વખત ફ્લાઇટ રદ થતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા. અમદાવાદથી મુંબઈ જતી ફ્લાઇટ અચાનક રદ થતા મુસાફરોમાં આક્રોશ. મુસાફરોનો આક્ષેપ છે કે આવી ઘટનાઓ દર ત્રીજા દિવસે બને છે. જૂનાગઢના વિસાવદરમાં આવેલા હસનાપુર ગામમાં વધુ એક વખત દીપડો ઘૂસી આવ્યો હતો અને વૃદ્ધ મહિલા ઉપર અહીં જીવલેણ હુમલો કર્યો, જે બાદ વૃદ્ધ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં તેમનું મોત થયું. ગીર સોમનાથમાં સિંહણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઉનાળાના ધૂમધકતા તાપથી રાહત મેળવતી સિંહણનો વીડિયો સામે આવ્યો છે. સાસણગીરમાં વન વિભાગે બનાવેલા પાણીના કુંડામાં સિંહણ પોતાની તરસ બુઝાવતી હોય તેવા દ્રશ્યો કેદ થયા. અમદાવાદમાં ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેથી યલો એલર્ટ જારી કરવામાં આવ્યું. જ્યારે રાજ્યમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં 5 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી. હવામાન વિભાગ મુજબ આગામી 5 દિવસ 42 થી 43 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે.